અસલામ વરમતુલ્લા વરકત આઠ ના વિદ્યાર્થીઓ આપણે પ્રકરણ જોઈએ છે પદાવલીઓ અને હવે આ પ્રકરણમાં આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે સહગુણક પદોની ની સંખ્યા અજ્ઞાચલ પ્રકાર બહુ પદીના પ્રકાર સરવાળાના દાખલા બાદ બાકીના દાખલા વિસ્તરણ નું સૂત્ર બરાબર સૌપ્રથમ હું તમને સહગુણક કોને કહેવાય તે સમજાવું ધારો કે એક રકમ છે કે બે એક્સ એક રકમ છે એક પદ છે બે એક્સ આ રકમ આખી બોલાયશું કે બે એક્સ બે અને એક્સ વચ્ચે સાનો સંબંધ તમને એવું પૂછે કે બે એક્સ માં સહગુણક કયો હવે સહગુણક સહગુણક એટલે શું કે જે એબીસીડી નો અક્ષર હોય જેને આપણે ગણિતમાં ચલ કહેવાય શું કહેવાય એબીસી નો અક્ષર ને ચલ કહેવાય હવે અક્ષર કોઈ પણ હોય એથી લઈને જેજ સુધીમાં અહીંયા કયો ચલ છે કોઈ એવું પૂછે કે બે એક્સમાં ચલ કયો ચલ મતલબ એબીસીડી નો અક્ષર તો ચલ પૂછે તો એક્સ ચલ છે તમને શું પૂછ્યું કે બે એક્સ માં સહ કયો હવે સહગુણ કેટલે શું કે ચલની ની ડાબી તરફ સંખ્યા ચલની ડાબી તરફ કોણ છે બે તો જવાબ માં સહ ગુણક બે છે એવું પૂછાય કે ઓછા નવ એક્સ વર્ગ વાય વર્ગ આ એક આખું પદ છે આ શું છે આ એક પદ છે તમને પૂછે કે સહગુણક કયો તો સહગુણક એટલે મેં શું કીધું કે જે અક્ષર આવે છે એની ડાબી તરફની સંખ્યા સંખ્યામાં નિશાની લખવી વટ્ટા હોય તો લખવાની જરૂર નથી અહીંયા કયો સહગુણક થાય તો કે સાહેબ ઓછા નવ કયો સહગુણક ઓછા નવ જવાબ કોઈ એકલા નવ લખે તો જવાબ ખોટો નિશાની કઈ છે માઇનસ અહી વટા હોત કઈ ન હોત તો શું લખાત નવ લખાત પણ અહીંયા શું છે ઓછા નવ તો સહગુણક ઓછા નવ બરાબર સહ ગુણક એટલે ખ્યાલ આવ્યો કે સહ ગુણક એટલે ચલની ડાબી તરફની સંખ્યા નિશાની પ્લસ હોય તો પ્લસ લખાય માઇનસ હોય તો માઇનસ લખાય બરાબર એટલે આ સહગુણક આપણે જોયું

આ જે રકમ છે બે એક્સ વર્ગ ત્રણ પદોની સંખ્યા પૂછાય તો કે ત્રણ દાખલા તરીકે બીજી રકમ એવું પૂછાય કે બે એક્સ વત્તા ત્રણ માં કુલ પદો કેટલા છે

વત્તા 5x આ એક રકમ છે આ રકમ માં એવું પૂછાય કે 2x² + 5x માં ચલ કયો માં ચલ ખાલી જગ્યા તો કયો ચલ છે સાહેબ abc નો કયો અક્ષર બન્યમાં આવ્યો x તો ચલ કયો છે x એવું પૂછાય કે 2x² y² ચલ કયા છે ચલ કયા છે ચાલો કયા ચલ છે આ કેટલા અક્ષર કે સાહેબ બે અક્ષર આવ્યા કયા કયા એક એક્સ આવેલો છે એક વાય તો કયા ચલ છે એક્સ અને વાય ચલ છે શું છે એક્સ અને વાય ચલ છે બરાબર ત્રીજી વસ્તુ જોઈએ એવું પૂછાય કે બે એસ વર્ગ વત્તા પાંચ વાયડ આ શું ચલ છે કેટલા ચલ તો શું કહેવાય કે ત્રણ ચલ છે કેટલા ત્રણ ચલ છે કયા કયા એવું પૂછાય કે કયા કયા ચલ છે તો કયા કયા એક તો એક્સ છે એક વાય છે અને એક જેડ છે જો એબીસીડી નો એક જ અક્ષર હોય તો કયો પ્રકાર હોય તો શું કહેવાય ત્રિચલ તમને પ્રકાર પૂછે કે બે એક્સ વર્ગ વત્તા જેડ નો પ્રકાર કયો તો કે કુલ ત્રણ ચલ આવેલા છે એટલે ત્રિચલ એબીસીડી ના બે અક્ષર આવેલા હોય તો દ્રિચલ એબીસીડી ના ત્રણ એક અક્ષર આવેલો હોય તો એક ચલ બરાબર એટલે આ આપણે પ્રકાર વિશે જોયું બરાબર આગળ બહુ ના પ્રકાર પદને આધારે પદને આધારે તમે સમય જાવ આગળ પદોની સંખ્યામાં કે એક પદ આવેલું હોય તો એનો કયો પ્રકાર કહેવાય એક પદી તમને આવું પૂછાય બે પદ આવેલા હોય તો દ્વિપદી ત્રણ પદ આવેલા હોય તો ત્રિપદી ખાલી જગ્યા આ રીતે પૂછાય એવું પૂછાય દાખલા તરીકે બે એક્સ નો વર્ગ વત્તા પાંચ વાય વત્તા જેડ માં બહુપદી માં બહુ બે એક્સ વર્ગ વત્તા પાંચ વાય વધતા જેડ માં કુલ પદો કેટલા છે કુલ પદો કેટલા છે ચલ કેટલા તો ચલ કેટલા છે એક ત્રણ અક્ષર એક બે ત્રણ કે ત્રણ ચલ છે ત્રીજો પ્રશ્ન એવો પૂછાય આ પહેલો પ્રશ્ન બીજો એવું પૂછાય કે ચલના આધારે પ્રકાર કયો છે ચલના આધારે પ્રકાર તો ચલના આધારે તમને શું પૂછ્યું પ્રકાર પ્રકાર મેં તમને કીધું કે ત્રણ ચલ આવે પ્રકાર કયો કહેવાય ત્રિચલ ચલના આધારે પ્રકાર તો શું લખાય ત્રિચલ એવું પૂછાય કે પદને આધારે પ્રકાર કયો પદ ને આધારે પ્રકાર ચાલો પદ કેટલા પદો આવ્યા એક બે ત્રણ ત્રણ પદ હોય આ પ્રકાર પદને આધારે અને આ ચલને આધારે ફરીથી આ એક જ ઉદાહરણમાં બધા પ્રશ્નો સમજો આ એક રકમ છે બે નો વર્ગ વત્તા પાંચ છે પહેલો પ્રશ્ન હું તમને પૂછું કે આ રકમમાં કુલ કેટલા પદો છે તો તમે શું કહેશો કે સાહેબ સંખ્યા છે છે મારો બીજો પ્રશ્ન તમને કે આ રકમમાં ચલ કેટલા છે ચલ મતલબ શું એબીસીડી ના અક્ષર કેટલા છે તો જો એક્સ હોય જે ત્રણ અક્ષર આય તો શું કહેવાય ચલ ત્રણ છે કેટલા છે તો ત્રણ ત્રીજો પ્રશ્ન મારો પ્રશ્ન સાંભળો ચલના આધારે પ્રકાર લખો અહી શું પૂછ્યું ચલ કેટલા છે ચલની સંખ્યા શું શું કીધું ચલના આધારે પ્રકાર ત્રણ ચલ આવેલા એને કહેવાય ત્રિચલ બે અક્ષર આવ્યા હોય તો દ્રિચલ એક આવ્યો હોય તો એક ચલ ચોથો પ્રશ્ન છે પદના આધારે પ્રકાર જો પદો પૂછે તો ત્રણ પદ પણ પ્રકાર પૂછો ત્રણ પદ આવેલા હોય ને શું કહેવાય એના નામ મુજબ ત્રિપદી ચલ હોય તો ત્રિચલ બરાબર એટલે આના ઉપર હવે જો તમે અહીં સુધી આપણે જોયું હવે આ બાજુમાં બોર્ડ ઉપર મેં તમને ખાલી જગ્યાઓ લખેલી છે જો આ જે મુદ્દા જોઈએ આ સહગુણક પદોની સંખ્યા અજ્ઞાત ચલ પ્રકાર બહુપદીના પ્રકાર આટલું આ મુદ્દા તમે આ ખાલી જગ્યામાં જોઈ શકો જોજો પહેલી ખાલી જગ્યા તમે બોર્ડ પર વાંચી શકો છો 5x2 y ની 3 घात માં પદનો સહગુણક કયો શું જોયું સહગુણક કોને કહેવાય જે તમે જાણો છો કે સહગુણક એટલે સાહેબ એબીસી ના જે ચલ છે ચલની ડાબી તરફની સંખ્યા કઈ જ રકમ માં 5 કોઈ નિશાની નથી મતલબ એ વત્તા છે જવાબ પાંચ બીજી કાલી જગ્યા શું છે ઓછા બાર એક્સ ની ચાર ગાટ વાય પાંચ ગાટ માં પદ નો સહ ગુણક શું પૂછો સહ ગુણક સહગુણક એટલે શું ડાબી બાજુની સંખ્યા કઈ સંખ્યા છે અહીંયા ઓછા બાર કોઈ એકલા બાર લખશે તો ખોટું નિશાની કઈ છે માઈનસ જવાબ લખાય ઓછા બાર બરાબર એટલે સહગુણક નું ક્લિયર આગળ ત્રીજો પ્રશ્ન બે એક્સ વત્તા ત્રણ બહુ પડી માં ખાલી જગ્યા પદ છે પ્રકાર નથી પૂછો શું પૂછ્યું કેટલા પદો છે તો ગણી શકાય આ એક ના બે તો કુલ કેટલા પદ છે બે પદ છે ચોથી ખાલી જગ્યા આ રકમમાં માં કેટલા પદ છે તો એક બે અને ત્રણ તો કે ભાઈ ત્રણ પદ છે પાંચમી ખાલી જગ્યા

કે પદ ને આધારે પ્રકાર લખો તો કૌશમાં જવાબ આપશે તો આ ત્રણ જવાબ માંથી કયો જવાબ આવે બહુપદીનો પ્રકાર કેટલા પડ્યો બરાબર ચાલો ત્રીજો છઠ્ઠો પ્રશ્ન કે પાંચ એક્શન ઓછા ચાર બહુ નો પ્રકાર અહિયાં પણ કહેવાય કે કૌશ તમને આપે કૌશ આપે દાખલા ની રકમમાં કે એક ચલ

અને છેલ્લે આ સહગુણક જે પહેલી બે ખાલી જગ્યા રકમ શું છે વંચાય ઓછા સહગુણક એટલે શું કે ચલની આગળની સંખ્યા ચલની આગળની સંખ્યા એવું નહીં કે ખાલી ઓછા ત્રણ છે નીચે કોણ છે બે આખી સંખ્યા લકાય તો સ ગુણક કયો થયો જવાબ લકાય ઓછા ત્રણ છેદ બે બરાબર એટલે આપણે આટલા મુદ્દા જોયા સરવાળાનો દાખલો સમજાવું એક બાદ બાકીનો સમજાવું ને બે દાખલા વત્તાના ને બે દાખલા ઓછાના ત્યાં આટલો ટોપિક પૂરો કરીએ જોઈએ આગળ સરવાળાનો દાખલો સરવાળાના દાખલા તમે ધોરણ 7 માં શીખી ગયા છો એટલે એનો તમને એક એક દાખલો સમજાવું છું આપણે જોઈએ સરવાળા એક રકમ આપણે વાંચી છો વર્ગ અને નવ એનો વર્ગ વત્તા દસ એ પાંચ આ એક રકમ છે તમને સૂચના છે કે સરવાળો કરો હવે આ રકમ આપણને પૂછાય કે સરવાળો તમારે કરવાનો છે તમે ધોરણ સાત માં મેં દાખલા તમને સમજાવેલા જ છે ફરી તમને સમજાવું છું દાખલો સરવાળાનો મેં તમને કીધેલું કે પહેલી રકમ લખાય દાખલાની શરૂઆત કે છ એ નો વર્ગ ઓછા સાત એ વત્તા નવ પહેલા ત્રણ પડો એને કૌશ પાડો દાખલો સાનો છે સરવાળાનો છે સરવાળાનો છે એટલે શું લખાય બીજી રકમ છે વચ્ચે વટા આવે જો બાદ બાકી કરો એવું કહેવામાં આવે તો વચ્ચે ઓછાની નિશાની લખાય બરાબર પહેલો સરવાળાનો દાખલો ચાલો જો રકમ રકમ લખાઈ ગઈ પરીક્ષામાં આ રીતે પેલી રકમ લખવાની આ લખવાની જરૂર નથી ચાલો દાખલાની શરૂઆત જો સરવાળાનો દાખલો હોય તો કોઈ પણ રકમની નિશાની બદલવાની નથી કોઈની નિશાની ન બદલાય તો અંદર જેવું છે તે જ લખવાનું અંદર શું છે છ એનો વર્ગ ઓછા સાત એ વધતા નવ અંદર જે હોય તે જ લખવાનું નવ એનો વર્ગ વત્તા દસ એ વત્તા પાંચ સરવારામાં નિશાની બદલવીને જે પોઝિશન કૌંસ અંદર હોય એ જ નિશાની સાથે લખી દેવું એટલે આટલું લખવાનું તો કઈ ભૂલ પડે એવું જ નથી ચાલો હવે વાત આ દાખલા સાતમા માં આવી ગયા શું રકમ માં જુઓ સજાતીય પદ ખાલી યાદ અપાવું સજાતીય એટલે એવી સંખ્યા કે બંનેમાં કોણ સરખું હોય નો અક્ષર ચલ 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 શું હોય 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 સરખા સરખા અને તેની એને ચાલો રકમ જુઓ એનો વર્ગ એના વર્ગ વાળી રકમ ક્યાં છે કે સાહેબ આ બે રકમ જુઓ પેલી ના બરાબર આ બે રકમો સરખી છે ચલ સરખો એ

ચાલો છ ની આગળ શું છે વત્તા નવ ની આગળ શું છે વટ્ટા બંને વટ્ટા હોય તો વત્તા જ થાય છ વટ્ટા નવ પંદર પછી અહીં સવાર નહીં ગાણ એને વર્ગ એનો વર્ગ ચલ તેનો તેજ લખાઈ ગયું ચાલો એ પૂરું છું ચાલો હવે કોણ છે ધ્યાનથી જોજો ઓછા સાત અને બીજી રકમ વત્તા દસ બરાબર તમે શીખી ગયા સાતમા માં નિયમ ઓછા વત્તા બાદ બાકી થાય એક સંખ્યા ઓછા હોય એક સંખ્યા વત્તા હોય તો બાદ બાકી નો દાખલો ઓછા વત્તા ઓછા દસ માંથી સાત જાય તો સરવાળા બાદ બાકી માં નિશાની કોની લખાય મોટી સંખ્યા ની મોટી સંખ્યા કોણ છે દસ દસ ની આગળ કોણ છે વત્તા એટલે વત્તા અને ચલતોથી કજવાલ લખાય એનો એ ચલાગર છેલ્લા બે માં સરવાળો નવ ને પાંચ ચૌદ આ તમારો દાખલો પૂરો છે ચાલો દાખલો બાદ બાકીનો બરાબર એટલે સરવાળો દાખલામાં કોઈ પ્રોબ્લેમ તમને નથી બરાબર એક રકમ ઓછા હોય એક રકમ વધતા હોય તો બાદ બાકી થાય અને બંને રકમ ઓછા હોય તો શું થાય સરવાળો થાય નિશાની મોટી સંખ્યાની લખાય એક દાખલો આગળ જોઈએ બરાબર જો એક રકમ લખું છું બાદ બાકી દાખલો જોઈએ સરવાળા બાદ બાકીમાં નિયમ શું

સરવા બાદ બાકીના બે રૂલ્સ છે આ નિયમ યાદ રાખવા દાખલો બાદ બાકીનો જોઈએ હવે બાદ બાકીના દાખલામાં એક રકમ લખવું કે આઠ એક્સ નો વર્ગ ઓછા છ એક્સ ઓછા અગિયાર માંથી પાંચ એક્સ નો વર્ગ વધતા ચાર એક્સ વધતા સાત બાદ કરો સૂચના શું છે કે બાદ બાકી કરો ચાલો બાદ બાકી તો સરવાળા જેવું ચાલો દાખલાની શરૂઆત કરીએ વર્ગ ઓછા દાખલો સાનો છે બાદ કરો એટલે વચ્ચે ઓછા બીજી રકમ પાંચ એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ વત્તા સાત બરાબર વત્તા હોય તો વત્તા બાદ બાકી હોય તો ઓછા અગાઉ શું કીધું સરવાળાના દાખલામાં નિશાની બદલાતી નથી પરંતુ દાખલો સાનો છે બાદ બાકીનો બાદ બાકીનો નિયમ કે જ્યારે બાદ બાકી કરવાની હોય તો બાદ બાકી પછીની સંખ્યા બાદ બાકીની જમણી બાજુની સંખ્યા બધાની નિશાની બદલવી જો નિશાની નહીં બદલો દાખલો ગણસો ખોટો ફરી જો પેલું પદ પહેલી રકમ તેની પેલા કંશમાં કોઈ ફેરફાર થતો નથી દાખલો બધી સંખ્યા બાદ બાકી પછી કેટલા પદો છે કૌશમાં ત્રણ તો ત્રણ પદો છે એટલે ત્રણે ત્રણ નિશાની બદલાય તો બળ ઓછા છે અહીં શું છે વટ્ટા વછા વટ્ટા ઓછા ચાલો ઓછા વત્તા ઓછા અને ઓછા વત્તા ઓછા કે ઓછા ઓછા છે અહીં રકમ રકમ આ અને મારે કઉસ છોડવો તો શું થત ઓછા ઓછા વત્તા બે એક્સ વર્ગ ઓછા વત્તા ઓછા સાત ઓછા ઓછા વત્તા એટલે ખ્યાલ આવ્યો નિશાની બદલવાન ઓછા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા 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 વત્તા અહીંયા અહિયાં બદલી ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા બરાબર ચાલો હવે તો જે અગાઉ કરતા હતા તે જ શું કરતા હતા સજાતીય પદો ભેગા કરો જો ચલ કયો છે એક્સ વર્ગ એક્સ વર્ગ આ બેને સાથે લખીએ તો આઠ એક્સ વર્ગ આ પાંચની ની આગળ ઓછા છે તો ઓછા પાંચ એક્સ એ બેને લખી દીધા

એટલે સરવાળો કાન છ ને ચાર દસ નિશાની શું કીધું સંખ્યા ને સાત અઢાર બે મોટું કોણ અગિયાર ડાબી બાજુ કોણ ઓછા દાખલો શું છે બાદ બાકીનો છે ટાઈમ કેટલો બે દાખલા ચાલો વિસ્તરણનો દાખલો છે ચાલો હવે વિસ્તરણ નો દાખલો સમજાય દો બરાબર દાખલો સમજાય માટે નવું છે છે એ બી આખાના વર્ગનું વિસ્તરણ હવે વિસ્તરણ મતલબ છૂટા પાડો એવું કે છે કે રકમ આ પ્રમાણે ની હોય રકમ કેવી હશે

સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું સૂત્ર યાદ રાખવાનું છે બરાબર યાદ કરવું દાખલો છે પરીક્ષામાં પૂછાય દાખલા નંબર એક આ મુજબનો નો દાખલો જોજો રકમ એક વત્તા પાંચ આકાનો વર્ગ તમે સમજો કે રકમ આવી છે સૂત્ર ઉપર છે એવી જો કે બે રકમો છે હા અંદર છે અને શું છે બાર વર્ગ એટલે તરત જ આપણને સૂત્ર યાદ જોઈએ સૂત્ર શું યાદ કરવાનું સૂત્ર છે મનમાં યાદ કરેલું હોય કે પ્રથમ પદનો વર્ગ દાખલામાં પ્રથમ પદ કયું છે પ્રથમ પદનો વર્ગ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ જો આ શબ્દમાં સૂત્ર યાદ હશે કોઈ પ્રોબ્લેમ નથી સિમ્પલ છે એ તો તમે બે ત્રણ દાખલા ઘરે ગણશો ને આ દાખલા મુજબ

પાંચ નો વર્ગ એવું નઈ કે પાંચ દુ દસ જનરલી બધા શું કરે કે પાંચ દુ દસ આ ખોટું પાંચ નો વર્ગ મતલબ શું પાંચ બે વખત ગુણાકાર કરવો એટલે પાંચું પાછું પચીસ જવાબ બરાબર આ દાખલો પૂરો છે એક બીજો દાખલો સમજાવું વિસ્તરણ નું સૂત્ર રકમ એક છે બીજો એક દાખલો તમને સમજાવું વિસ્તારમાં ધ્યાન રાખજો એક રકમ છે કે જો ચાલો શબ્દમાં સૂત્ર તો તમને મેં કીધું એ મોડે કરવું પડશે સૂત્રમાં આપણે જોવાનું કે રકમમાં અંદર બે પદો છે બરાબર છે તરત આ સૂત્ર શબ્દમાં યાદ જોઈએ શબ્દમાં શું બોલાય મનમાં બોલવાનું આ પ્રથમ પદ નો વર્ગ પ્રથમ પદ કયું છે બે એક્સ નો વર્ગ્યા બીજું પદ કયું તો કે પાંચ વર્ગ શબ્દ મુજબ લખશો અંદર પ્રથમ પદ નો વર્ગ વત્તા બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ એટલે સૂત્ર તો તમારે ફરજિયાત મોડે કરવું ચાલો હવે જવાબ હવે અહીં અંદર કેટલી રકમ છે બે બળ કેટલી છે વર્ગ વર્ગ એટલે બે વખત બે નો વર્ગ બે નો વર્ગ મતલબ બે બે વખતે અંદર છે એક્સ એક્સ ની ઉપર કોઈ નથી એટલે એક તો એક દુ બે એટલે એક્સ નો વર્ગ ચાલો આ વચ્ચેના ત્રણે ત્રણ પદો વચ્ચે કઈ નિશાની ગુણિયા તો પાંચ દુ દસ દસ દુ

બીજા જે સૂત્રો છે બીજા ટોપિકમાં જોઈશું હવે બાદ બાકીનો તમને દાખલો સમજાય દો ખાલી બાદ બાકીનો જે દાખલો છે જ છે કે કે ત્રીજો દાખલો એક રકમ આપણે લખીએ વર્ગ બરાબર આ એક દાખલો ગણીને દાખલો ફિનિશ કરી ચાલો રકમ કઈ છે બે પદો છે બળ શું છે વર્ગ વિસ્તર નું સૂત્ર તો તમે જાણો જ છો પેલું સૂત્ર કયું પહેલું લખાય પ્રથમ પદ નો વર્ગ પ્રથમ પદ કયું છે પછી શબ્દમાં સૂત્ર શું છે કે ઓછા ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્રથમ પદ જે હોય તે ઓછા પદ અથવા બીજું પદ કયું છે ચાર ખાલી વચ્ચે જ ઓછા લખાય બીજી કોઈ જગ્યાએ ઓછા લખાશે નહીં ચાલો બીજા વર્ગ સૂત્રમાં માત્ર ફરક ક્યાં આવ્યો કે ઓછાના દાખલામાં સાહેબ ઓછા બે આવે અને બે આવે લખાઈ ગયું ચાલો સેમ પદ્ધતિ ચાલો કૌશ છોડો ત્રણ નો વર્ગ ભૂલથી ત્રણ છો નહીં લખવા ત્રણ નો વર્ગ મતલબ તમે શીખી ગયા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ દુ છ તો ખોટું ત્રણ ગુણ્યા ત્રણ નવ તો શું લગાય નવ બાજુમાં કોણ છે આવું આવે કે રકમ છે સાહેબ બે ની ત્રણ ગત બાર વર્ગ ચાર રકમ અંદર હતી પ્રથમ પદમાં ચાલો ચાલો કઉો તો બે નો વર્ગ ચાર હવે જોજો હવે આને છોડવું હોય તો એક્સ ની ત્રણ ગાટ છે તો શું થાય એક્સ ની ત્રણ ગાત ગુણ્યા બે તો જવાબ શું બરાબર પણ એવું તમારે અત્યારે આવતું નથી ખાલી જાણ માટે ચાલો ત્રણ નો વર્ગ નવ અને એક્સ નો વર્ગ ઓછા ચાલો આ બધાનો ગુણાકાર ઓછા છે એટલે ઓછા લખી જ દેવાનું ચાર ડાલી બાર બાર ડું ચોવીસ જે જ ચાલો બરાબર એટલે આ બે સૂત્રો હતા સૂત્ર સેમ જ છે માત્ર મધ્યમ પદ નિશાનીનો નિશાની ફરક છે એટલે બેટા જે તમને સમજાયું એના આધારે તમને પ્રશ્નપત્ર પૂછવામાં આવશે ચેપ્ટર હજુ લાંબુ છે પણ આપણે થોડોક ભાગ એક ભાગ રાખેલો છે નેક્સ્ટ ટાઈમ જયારે પણ હવે આવશે પરીક્ષા બીજા સૂત્રો તમને સમજાવીશ બરાબર ખુદાફીશ